મહીસાગર નદીમાં પાણીની ભારે આવક જોવા મળી હતી, જેના કારણે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પણ પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે પાણીની આવક થતા મહીસાગર નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. મહત્વનું છે કે ઠાસરા ગળતેશ્વરના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ખેડા વડોદરા જિલ્લાને જોડતો બ્રિજ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. મહત્વનું કહી શકાય કે ગળતેશ્વરના બ્રિજ પર પાણી ફરી વળતા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડાના મહીસાગર નદીમાં પાણીની આવક વધતા કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, તેમજ ઠાસરા ગણતેશ્વરના 20 જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ખેડા વડોદરા જિલ્લાને જોડતો બ્રિજ ઉપર પાણી ફરી વળતા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ખેડાની જે મહીસાગર નદી છે, જાણે નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુએક પાણી છોડવામાં આવ્યું છે. એ કડાણા ડેમમાંથી જે ક્યુએક પાણી છોડવામાં આવ્યું છે, જે આપણે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યા છે, અને વણાક બોરી વિયરમાં આ પાણી છોડવાથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યા છે, જેને કારણે મહીસાગર નદી ગાંડી તૂર બની છે અને અત્યારે ખેડા જિલ્લામાં પ્રવેશી ગઈ છે. અને આ સમગ્ર પાણી 10 લાખ ક્યુએક પાણી જે છે ગલતેશ્વર થઈ અને ખેડા જિલ્લાને અને બરોડા જિલ્લાને જોડતો જે બ્રિજ છે તે સંપૂર્ણપણે હું આપને બતાવવા માંગીશ કે ગરકાવ થઈ ગયો છે. આ બ્રિજ ખેડા જિલ્લા અને બરોડા જિલ્લાને જોડતો ગળતેશ્વર બ્રિજ છે, જે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને આ સમગ્ર પાણી જ્યારે વરસાદને કારણે આ પુલ જે ગરકાવ થયો છે, જેને કારણે લોકોને અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે. ખેડા જિલ્લામાં અત્યારે સમગ્ર વાતાવરણ ઢોળાઈ ગયું છે અને નાના નાના જે ગામડાઓ છે તેમાં પાણી પ્રવેશવાની સંભાવનાઓ વધી ગઈ છે. જ્યારે ખેડા જિલ્લાના 14 ગામડાઓને આ સમગ્ર જે કાંઠાગાળાના જે ગામડા છે તેને અસર થવા પામી છે, જેને કારણે અત્યારે ખેડા જિલ્લા તંત્ર સમગ્રપણે ખડે પગે ઊભું છે, એલર્ટ છે, અને સમગ્ર ગામડાઓ જે કાંઠાતુરના જે ગામડાઓ છે તેમને એલર્ટ કરીને લોકોને સ્વચ્છ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ અને લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.